હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલ્કમ ટુ એલ્કેડમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યો હોમ તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં અને આજે આપણે જોઈશું નવેમ્બર મહિનાના જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક છે આઈ હોપ કે તમે આગળના જેટલા પણ કરંટ અફેર્સના લેક્ચર્સ છે એ બધા જોયા છે અને એમાં જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તો આજનો જે પહેલો આપણો ટોપિક છે તે છે ગંગા નદીની ડોલ્ફિન હવે ક્યારે આ ગંગા નદીની ડોલ્ફિન ચર્ચામાં છે કેમ ચર્ચામાં છે તો એ આપણે જોવાનું છે અને છેલ્લા થોડા સમયથી જ્યારે લોકડાઉન હતું બે હજાર વીસમાં ત્યારે પ્રથમવાર પ્રદૂષણ ઓછું થવાને લીધે ગંગા નદીમાં ઘણા વર્ષો બાદ ગંગા નદીની ડોલ્ફિન જોવા મળેલી બરાબર જેનું સાયન્ટિફિક નામ છે ગેંગેટીકા પ્લેટેનિસ્ટા અને ત્યારથી અવારનવાર ગંગા નદીની ડોલ્ફિન ચર્ચામાં છે ત્યારબાદ ફરીવાર પંદર ઓગસ્ટ બે હજાર વીસના ભાષણમાં પ્રાઇમ મિનિસ્ટરે ગંગા નદીના સંવર્ધન માટે એક અલગ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાની વાત કરી અને એટલા માટે આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટોપિક આપણા માટે અગત્યનો થઈ જાય છે તો તાજેતરમાં જલ શક્તિ મંત્રાલયે ગંગા નદીમાં ફસાયેલી ડોલ્ફિનના સુરક્ષિત બચાવ અને મુક્તિ માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે આ દસ્તાવેજ ટર્ટલ સર્વાઈવલ અલાયન્સ અને ઉત્તર પ્રદેશ સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા બે હજાર નવમાં તેને જળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી હતી તો જુઓ તમારે યાદ રાખવાનું છે કે ગેંગેટિક ડોલ્ફિન અથવા તો ગંગા નદીની ડોલ્ફિન એ ભારતનું એક્વેટિક એનિમલ છે નેશનલ એક્વેટિક એનિમલ અથવા તો રાષ્ટ્રીય જળચર પ્રાણી છે બરાબર અને પાંચ ઓક્ટોબરના દિવસે ગેંગેટિક ડોલ્ફિન ડે તરીકે ઉજવવામાં આવે છે હમણાં ઓક્ટોબરના મહિનામાં આપણે આ દિવસ ઓબ્ઝર્વ કર્યો બરાબર તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે ચાલો શું છે ગંગા નદીની ડોલ્ફિન તો એનું વૈજ્ઞાનિક નામ છે પ્લેટેનિસ્ટા ગેંગેટિકા બરાબર શોધ તો તેની સત્તાવાર રીતેની ડિસ્કવરી અઢારસો ને એકમાં થયેલી એનું હેબિટેટ ક્યાં છે નેચરલ હેબિટ હેબિટેટ અથવા તો આવાસ એનો ક્યાં છે તો તેઓ નેપાળ ભારત અને બાંગ્લાદેશની નદીઓમાં જોવા મળે છે કઈ કઈ નદીઓ જે ગંગા નદી સાથે જોડાયેલી છે બરાબર ગંગા નદી રિવર સિસ્ટમમાં તે જોવા મળે છે બરાબર તો નેપાળ ભારત અને બાંગ્લાદેશની ગંગા બ્રહ્મપુત્રા મેઘના તથા કર્ણફુલી અને સાંગુ નદી પ્રણાલીઓમાં અથવા તો રિવર સિસ્ટમ્સમાં આ પ્લેટેનિસ્ટા ગેંગેટિકા ડોલ્ફિન્સ જોવા મળે છે ગંગા નદીની ડોલ્ફિન માત્ર તાજા પાણીમાં જ રહી શકે છે અને તે અનિવાર્યપણે અંધ છે બરાબર એ જન્મથી અંધ હોય છે તેઓ અલ્ટ્રાસોનિક અવાજો ઉત્સર્જિત કરીને શિકાર કરે છે જે માછલી શિકાર અને અન્ય શિકારમાંથી ઉછળે છે બરાબર તો દરેકના દરેક જે હ્યુમન બિંગ છે તેની બોડીમાંથી અલ્ટ્રાસોનિક સાઉન્ડ્સ અ અથવા તો અલ્ટ્રાસોનિક વેવ્સ ઉત્સર્જિત થતા હોય છે બરાબર તો એને પારખીને ગંગા નદીની ડોલ્ફિન અન્ય માછલીઓનો શિકાર કરે છે બરાબર અને એ રીતે જોવે છે એને તેમનું બીજું નામ સુસુ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે વસ્તી કેટલી છે તો આ પ્રજાતિની વૈશ્વિક વસ્તી અંદાજે ચાર હજાર છે અને ચાર હજારમાંથી એંસી ટકા જેટલી ડોલ્ફિન ભારતમાં જોવા મળે છે બરાબર પણ આ ચાર હજાર વસ્તી ઘણી ઓછી કહેવાય બરાબર આપણે જોવા જઈએ તો અને એટલા માટે ભારત સરકાર એના સંવર્ધન માટે પ્રોજેક્ટ સ્ટા સ્ટાર્ટ કરવાનું વિચારી રહી છે મહત્ત્વ શું છે તો તે સમગ્ર રિવર ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યનું વિશ્વસનીય સૂચક છે બરાબર જો એ તાજા પાણીમાં જ રહી શકે છે બરાબર અને તાજું પાણી તમને ક્યાં જોવા મળે નદીમાં કોઈ નદીની ઇકોસિસ્ટમ અથવા તો કોઈ નદી કેટલી ચોખ્ખી છે કેટલી પોલ્યુશન લેસ છે પોલ્યુશન ફ્રી છે તેનું ઇન્ડિકેટર છે જો ત્યાં પ્લેટેનિસ્ટા ગેંગેટીકા જોવા મળે બરાબર છેલ્લા વીસેક વર્ષોમાં લગભગ આ ડોલ્ફિન ગંગા નદીમાં જોવા નથી મળી જે મુખ્ય શહેરોની નજીકના જે ઘાટો છે ત્યાં પરંતુ જેવું લોકડાઉન થયું એના એક બે મહિનામાં માર્ચ એપ્રિલ બે એપ્રિલ મે બે હજાર વીસમાં પ્રથમવાર ઘણા વર્ષો બાદ આ નદી જોવા મળી એટલે શું એનો મતલબ થયો કે આજુબાજુની જે ઔદ્યોગિકરણને લીધે જે પ્રદૂષણ આપણે નદીમાં ઠાલવતા હતા અથવા તો જે માનવીય પ્રવૃત્તિઓને લીધે આપણે પ્રદૂષણ નદીમાં ઠાલવતા હતા એ પ્રદૂષણ લોકડાઉનને કારણે શું થયું ઓછું થયું કેમ કારણ કે જે ઇન્ડસ્ટ્રીઝ હતી બધી તે શું થઈ ગઈ બંધ થઈ ગઈ આવન જાવન બંધ થઈ ગઈ તો એને કારણે નદીમાં જે કેમિકલ્સ જતા હતા એનું પ્રમાણ સદંતર કેવું થઈ ગયું ઓલમોસ્ટ નેગ્લિજિબલ ઓલમોસ્ટ ઝીરો થઈ ગયું અને એને લીધે આપોઆપ જે નદીનું પાણી હતું તે પ્રદૂષણ રહિત બન્યું અને જ્યારે પ્રદૂષણ રહિત બન્યું ત્યારે આ ડોલ્ફિન માછલીઓ ફરીવાર પોતાના નેચરલ હેબિટેટમાં પરત ફરી તો આ સમગ્ર નદી ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યનું વિશ્વસનીય સૂચક છે એમને ડર શું છે અથવા તો એમના પર કયા ખતરાઓ મંડરાઈ રહ્યા છે તો બાઇકેચ હવે બાઈકેજ એટલે શું કે ભૂલમાં એ નદીનો શિક ભૂલમાં આ માછલીનો શિકાર થઈ જાય છે કઈ રીતે તો આ ડોલ્ફિન અને માછીમારો બંને નદીના એવા વિસ્તારો તરની તરફેણ કરે છે જ્યાં માછલીઓ પુષ્કળ હોય છે બરાબર માછીમારી કરવા લોકો ક્યાં જશે જ્યાં પુષ્કળ માછલીઓ હોય બરાબર અને ડોલ્ફિન પણ પોતાનો શિકાર કરવા માટે આ વિસ્તારમાં જશે એટલે જ્યારે માછીમાર પોતાની જાળ નાખે છે ત્યારે અનાયાસે અનિચ્છનીય રીતે પણ આ ડોલ્ફિન જાળમાં ફસાઈ આવે છે જ્યાં પાણીનો પ્રવાહ ધીમો હોય છે આના કારણે લોકો માટે ઓછી માછલીઓને વધુ ડોલ્ફિન આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાઈ જવાના પરિણામે મૃત્યુ પામે છે જેને બાઇકેચ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું વસ્તુ છે પ્રદૂષણ અત્યારે જ આપણે જોયું કે ભાઈ પ્રદૂષણને લીધે માછલીઓ પોતાનો નેચરલ હેબિટા છોડીને એવી જગ્યાએ જઈ રહી છે જ્યાં પ્રદૂષણ ઓછું હોય તો ઔદ્યોગિક કૃષિ અને માનવીય પ્રદૂષણ એ વસવાટની અધોગતિનું બીજું ગંભીર કારણ છે ડેમ્સ બની ગયા છે તો ડેમ શું કરે છે વહેતા પાણીને અટકાવે છે મીઠા પાણીને અટકાવે છે ડેમ અને અન્ય સિંચાઈ સંબંધિત પ્રોજેક્ટ્સનું નિર્માણ તેમને ઇન બ્રીડિંગ માટે સંવેદનશીલ અને અન્ય જોખમો માટે વધુ સંવેદનશીલ બનાવે છે કારણ કે તેઓ શિકાર માટે અથવા તો બ્રીડિંગ માટે નવા વિસ્તારમાં જઈ શકતા નથી ડેમની નીચેના ભાગમાં ડોલ્ફિને ભારે પ્રદૂષણ માછીમારીની પ્રવૃત્તિઓમાં વધારો તથા જહાજની અવર જવરથી જોખમ છે તેમની પાસે ખોરાક પણ ઓછો છે કારણ કે ડેમ સ્થળાંતર સંવર્ધન ચક્ર અને માછલી તથા અન્ય શિકારના રહેઠાણને ખલેલ પહોંચાડે છે જે ફ્રી મુવમેન્ટ છે જળ જળચર પ્રાણીઓની તેમાં અવરોધ નાખે છે ડેમ અને એટલા માટે ડોલ્ફિનને ઓછો શિકાર મળે છે સંરક્ષણ સ્થિતિ શું છે તો જ્યારે પણ કોઈ પ્રાણી અથવા તો કોઈ સ્પીશીઝ વિશે ફ્લોરા અથવા તો ફોના વિશે તમે વાંચો છો ત્યારે એની સંરક્ષણ સ્થિતિ આ ત્રણ એજન્સીઝ અંતર્ગત તમારે યાદ રાખવાની પહેલું છે ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક એક્ટ એટલે કે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એક્ટ ઓગણીસો ને બોતેર સ્કેડ્યુલ વન તો જ્યારે જ્યારે કોઈને પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના સ્કેડ્યુલ વનમાં મૂકવામાં આવે છે એનો સીધો સાધો મતલબ શું થાય કે એના પર ખતરો છે બરાબર એ એન્ડેન્જર્ડ સ્પીસીસ અથવા તો લુપ્ત થવાને આરે છે બરાબર એટલે એમને સંવર્ધનની જરૂર છે જો એમને સંવર્ધનના પગલાં લેવામાં નહીં આવે તો આવનારા થોડા વર્ષોમાં એમની વસ્તી એકદમ શું થઈ જશે ડિક્રીઝ થઈ જશે આ ઉપરાંત એમને એમના શિકારને બચાવવા માટે અથવા તો એમની સંખ્યાને બચાવવા માટે સરકારે શેડ્યુલ વનમાં એવા નિયમો મૂક્યા છે એવા કાયદાઓ મૂક્યા છે કે જો એમનો શિકાર કરવામાં આવે અને જો તમે એનો શિકાર કરતાં પકડાવો તો તમને દંડ અને અથવા જેલની સજા બંને થઈ શકે છે એટલે એમનો શિકાર અવૈધ છે અથવા તો ગેરકાયદાકીય છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધી કન્ઝર્વેશન ઓફ નેચર એ બીજી સંસ્થા છે જેને આપણે આઈયુસીએન તરીકે ઓળખીએ છીએ જે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એની જોખમમાં મૂકેલી એટલે કે એન્ડેન્જર્સ સ્પીશીઝની કેટેગરીમાં એમને મૂકવામાં આવેલા છે લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન એટલે કે સાઇટ્સ બરાબર તો એ ઇલિગલ ટ્રેડ પર બેન મૂકે છે અને એમાં પરિશિષ્ટ એક એટલે કે સૌથી ભયંકર શ્રેણીમાં એમને મૂકવામાં આવેલા છે અને બીજું છે કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીશીઝ સીએમએસ સો પરિશિષ્ટ બે એટલે કે સ્થાયી પ્રજાતિઓ કે જેને સંરક્ષણ અથવા તો વ્યવસ્થાપનની જરૂર છે અથવા આંતરરાષ્ટ્રીય સહકારથી નોંધપાત્ર રીતે એમના સંવર્ધનમાં ફાયદો થશે સરકારે શું પગલાં લીધા લીધા છે અત્યાર સુધી તો સરકાર પ્રોજેક્ટ ડોલ્ફિન સ્ટાર્ટ કરવાનું વિચારી રહી છે વડાપ્રધાને તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પ્રોજેક્ટ ડોલ્ફિન શરૂ કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી તે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ટાઈગરની તર્જ પર છે બરાબર તો જો પ્રોજેક્ટ ટાઈગર બેસિકલી શું છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તો બે હજાર સુધીમાં વાઘની સંખ્યા પર પણ બહુ ખતરો તોડાઈ રહ્યો હતો અને સરકાર ચિંતામાં હતી કે ભાઈ આપણું રાષ્ટ્રીય પ્રાણી જો વિલુપ્ત થઈ જાય તો આપણા માટે બહુ સારી વાત નથી આખી જે ઇકોસિસ્ટમ છે તે ખોરવાઈ જાય બરાબર કારણ કે ઇકોસિસ્ટમમાં વાઘ એ બહુ અગત્યનું ચેઇન છે ફૂડ ચેઇનમાં બરાબર તો એટલા માટે વર્ષ બે હજારમાં ગવર્મેન્ટે બે હજાર બાવીસ સુધીમાં એક ટાર્ગેટ મૂક્યો કે ભાઈ આપણે બે હજાર બેથી જે પ્રોજેક્ટ ટાઈગર સ્ટાર્ટ કરીશું એમાં આપણે વાઘની સંખ્યાને બમણી કરવાની છે જે બે હજારની સાલમાં જે સંખ્યા હતી એના કરતાં બમણી કરવાની છે આપ એ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો કે આપણે વર્ષ બે હજાર અઢારમાં જ એ સંખ્યા એ જે ટાર્ગેટ હતો એને અચીવ કરી લીધો બરાબર અને આજે દેશમાં સૌથી વધારે વાઘની સંખ્યા મધ્યપ્રદેશમાં છે અને બીજા નંબરે કર્ણાટક રાજ્ય છે બરાબર પાંચસો છવ્વીસ મધ્યપ્રદેશમાં વાઘ છે અને પાંચસો ચોવીસ વાઘ આપણને કર્ણાટકમાં જોવા મળે છે તમારા માટે હોમવર્કમાં એક ટોપિક તમારે વાંચવાનો જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનો છે અને એ છે ટાઈગર રિપોર્ટ ટ્વેન્ટી નાઇન્ટીન બરાબર બે હજાર ઓગણીસનો જે ટાઈગર રિપોર્ટ છે તે એકવાર આપણે જોઈ લેવાનો ચાલો તો પ્રોજેક્ટ ડોલ્ફિનની શરૂઆત કરવામાં આવશે અને એનો બેસ કયો હશે પ્રોજેક્ટ ટાઈગરની જેમ જ પ્રોજેક્ટ ડોલ્ફિન વિકસાવવામાં આવશે જેણે વાઘની વસ્તી વધારવામાં મદદ કરી છે ડોલ્ફિન અભયારણ્ય બનાવવામાં આવ્યું છે તો બિહારના વિક્રમશીલા ગંગા ડોલ્ફિન અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ નેશનલ ગેંગેટિક ડોલ્ફિન ડે તો સ્વચ્છ ગંગા નદી સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય મિશન પાંચમી ઓક્ટોબરને રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ તરીકે ઉજવે છે સંરક્ષણ યોજના ગંગા નદી ડોલ્ફિન બે હજાર દસ બે હજાર વીસ માટે સંરક્ષણ કાર્ય યોજના જે ગંગા ડોલ્ફિન માટેના જોખમો અને નદીના ટ્રાફિક સિંચાઈ નહેરો તથા ડોલ્ફિનની વસ્તી પર શિકાર આધારના અવક્ષયની અસરને ઓળખે છે તો એ સંરક્ષણ યોજના પણ આપણે અહીંયા બનાવી છે તો આ વાત આપણે કરી ગેંગેટીક ડોલ્ફિન વિશેની નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ તમને ખ્યાલ હશે કે તાજેતરમાં જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે તે સીઓપી ટ્વેન્ટી સિક્સ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નામની એક સમિટમાં ગયેલા હતા બરાબર હવે સીઓપી ટ્વેન્ટી સિક્સ શું છે તો બેસિકલી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એ યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી એક એન્વાયરમેન્ટ રિલેટેડ સમિટ છે કે જ્યાં દેશના બ્રિલિયન્ટ માઇન્ડ્સ નેતાઓ સાયન્ટિસ્ટ એકેડેમિશિયન્સ પર્યાવરણવિદો મળીને પર્યાવરણ વિશે ગ્લોબલ વોર્મિંગ વિશે ગ્રીનહાઉસ ગેસીસ વિશે ચર્ચા કરે છે અને એ ચર્ચા કરે છે કે આપણે કઈ રીતે પૃથ્વીને આવનારી મુસીબતોથી બચાવી શકીએ કઈ રીતે આપણે આપણી આખી જે સિસ્ટમ છે તેને પ્રિપેર કરી શકીએ તો આ વખતની જે સમિટ છે એમાં ભારતે પાંચ મેઇન ગોલ સેટ કર્યા છે તો આપણે એના વિશે વાત કરવાની છે અને એમાંનો એક મુખ્ય ગોલ છે કે ભારત બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનશે બરાબર હવે કાર્બન ન્યુટ્રલ એટલે શું તો કાર્બન ન્યુટ્રલ એટલે કોઈપણ દેશ માટે એવી અવસ્થા કે જ્યાં એ જેટલું કાર્બનનું ઉત્સર્જન કરે છે જેટલું કાર્બન એમિશન કરે છે એટલું જ કાર્બન એબઝોર્બ કરવાની એટલા જ કાર્બનનું શોષણ કરવાની એની પાસે કુદરતી અથવા તો મેન મેડ વ્યવસ્થા હોવી જોઈએ હવે કુદરતી વ્યવસ્થા ક્યારે હોય જ્યારે તમારી પાસે જંગલો હશે ત્યારે એટલું કાર્બન શોષાઈ જશે અથવા તો તમારે એવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે જે હવામાનમાંથી કાર્બનને શોષીને એ કાર્બનને અલગ અલગ એપ્લિકેશનમાં રિસાયકલ કરી શકે તો તાજેતરમાં ભારતે જાહેરાત કરી હતી કે બે હજાર ત્રીસ સુધીમાં તે કાર્બન ઉત્સર્જનને પચાસ ટકા સુધી ઘટાડીને ફાઇવ પોઈન્ટ એક્શન પ્લાનના ભાગરૂપે બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન તટસ્થતા સુધી પહોંચશે એટલે કે કાર્બન ન્યુટ્રાલિટી સુધી પહોંચશે એટલે માની લો કે જો ભારત કાર્બન ન્યુટ્રાલિટીનું એક સિમ્પલ ઉદાહરણ આપું તો સો બિલિયન ટન જો આપણે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ બાય ટ્રાન્સપોર્ટેશન બાય ઇન્ડસ્ટ્રીઝ બાય ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન એનીથિંગ તો સામે મારી પાસે એટલા જંગલો હોવા જોઈએ અથવા તો એટલી મેનમેડ વ્યવસ્થા હોવી જોઈએ કે એ સો બિલિયન ટન કાર્બનનું શોષણ કરી શકું હાલમાં દુનિયાનો એકમાત્ર દેશ એવો છે કે જે કાર્બન નેગેટિવ કન્ટ્રી છે એટલે કે જે જેટલા કાર્બનનું ઉત્સર્જન કરે છે એના કરતાં વધુ કાર્બનનું એ શોષણ કરે છે બરાબર અને એ દેશ છે ભૂટાન તો ભારતે ગ્લાસગોમાં કોન્ફરન્સ ઓફ ધી પાર્ટીઝ ટ્વેન્ટી સિક્સ સીઓપી ક્લાઇમેટ સમિટમાં આ પ્રતિજ્ઞા લીધી હતી જ્યાં તેણે વિકસિત દેશોને ક્લાઇમેટ ફિનાન્સિંગના તેમના વચનને પૂર્ણ કરવા વિનંતી કરી હતી બરાબર તો ભારત ક્યારેય પોતાના ગોલ્સને અચીવ કરી શકે જ્યારે જે ઓલરેડી જવાબદાર દેશો છે ગ્લોબલ વોર્મિંગ માટે જે ડેવલપ્ડ નેશન છે એ લોકો ભારતને નાણાકીય સહાય કરે તો જોકે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે યુએનએફ ટ્રિપલ સી માટે આ પ્રતિબદ્ધતાઓ સાથે ભારતે હજુ સુધી અપડેટેડ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન સબમિટ કર્યું નથી બરાબર આપણે એમ્બિશન બનાવી દીધો છે આપણે ગોલ બનાવી દીધો છે પણ હજુ એની એકદમ જે એક્શન પ્લાન આપણી પાસે હોવો જોઈએ અથવા તો જે ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે કઈ રીતે આપણે આ ગોલને અચીવ કરવાના છે કઈ પોલિસી આપણે બનાવવાના છે કયા સેક્ટરમાં કેવો બદલાવ લાવવાના છે એવો કોઈ પ્લાન હજુ આપણે સબમિટ કર્યો નથી બરાબર એટલે વી હેવ અ લોંગ વે ટુ ગો ફોર ધીસ બરાબર તો જો પ્રાઇમ મિનિસ્ટરે કઈ ફાઇવ પ્લેજીસ બનાવી છે તો પહેલું છે ઇન્ડિયા વિલ ઇન્ક્રીઝ ઇટ્સ નોન ફોસિલ એનર્જી કેપેસિ

એને વધારીને આપણે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટનો ટાર્ગેટ આપણો કર્યો છે અને આપણા માટે આ બહુ સરળ હશે કારણ કે આપણે જે સૌર ઉર્જાને લઈને આપણે ત્યાં જે કાર્યક્રમો ચાલે છે કુસુમ યોજના હોય કે રૂફટોપ સોલાર યોજના હોય એ બધી બહુ પોઝિટિવલી લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે બીજો પ્રતિજ્ઞા શું કરી અથવા તો બીજી પ્લેજ શું લીધી અથવા તો બીજો ટાર્ગેટ શું નક્કી કર્યો તો એ છે ઇન્ડિયા વિલ મીટ ફિફ્ટી પર્સેન્ટ ઓફ ઇટ્સ એનર્જી રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ રિન્યુએબલ એનર્જી બાય ટ્વેન્ટી થર્ટી એટલે કે બે હજાર ત્રીસ સુધીમાં ભારત પોતાની કુલ ઉર્જા જરૂરિયાતના અડધા અડધા જેટલી ઉર્જા રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી મેળવતું હશે જો આપણી પાસે બહુ ઓછો સમય છે નવ વર્ષનો સમય છે આપણી પાસે આ અચીવ કરવા માટે બરાબર એટલે બહુ એમ્બિશિયસ ગોલ છે આપણા માટે આ ત્રીજું છે ઇન્ડિયા વિલ રિડ્યુસ ધી ટોટલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન બાય વન બિલિયન ટન ફ્રોમ નાવ ટુ ટ્વેન્ટી થર્ટી એટલે કે આપણે કાર્બન ઉત્સર્જનમાં પણ એક બિલિયન ટન જેટલો ઘટાડો કરવાનો છે આવનારા નવ દસ વર્ષોમાં ચોથી પ્રતિજ્ઞા છે અથવા તો ચોથો ગોલ જે છે ધ્યેય જે છે તે છે બાય ટ્વેન્ટી થર્ટી ઇન્ડિયા વિલ રિડ્યુઝ ધ કાર્બન ઇન્ટેન્સિટી ઓફ ઇટ્સ ઇકોનોમી બાય ફોર્ટી ફાઇવ પર્સન્ટ ફ્રોમ અ પ્રિવિયસ ટાર્ગેટ ઓફ થર્ટી ફાઇવ પર્સન્ટ તો આપણી જે કાર્બન બેઝડ જે ઇકોનોમી છે એને આપણે ઘટાડીને ફોર્ટી ફાઇવ પર્સન્ટ સુધી એને શું કરવાની છે ઘટાડી દેવાની છે અને જે અન્ય રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે તેની આપણે ઇકોનોમીમાં સમાવિષ્ટ કરવાના છે અને પાંચમો બહુ જ અગત્યની જાહેરાત એ છે બે હજાર સિત્તેર સુધીમાં ઇન્ડિયા વિલ અચિવ ધી ટાર્ગેટ ઓફ નેટ ઝીરો बराबर એટલે કે કાર્બન ન્યુટ્રાલિટી નો સ્ટેજ 2070 સુધીમાં ભારત હાંસલ કરશે શું છે નેટ ઝીરો તો જેમ મેં તમને કીધું તેમ કે નેટ ઝીરો રિફર્સ ટુ અ બેલેન્સ વેર એમિશન્સ ઓફ ગ્રીનહાઉસ ગેસીસ આર ઓફસેટ બાય ધ એબ્સોર્પ્શન ઓફ એન ઇક્વિવેલન્ટ અમાઉન્ટ ફ્રોમ ધ એટમોસ્ફિયર Эксપર્ટસ સી નેટ ઝીરો ટાર્ગેટ એઝ અ ક્રિટિકલ મેજર ટુ સક્સેસફુલી ટેકલ ક્લાઈમેટ ચેન્જ એન્ડ ઈટ્સ ડિવાસ્ટેટિંગ કોન્સીક્યુએન્સીસ બરાબર તો જેટલો કાર્બન અથવા તો ગ્રીનહાઉસ ગેસીસનું ઉત્સર્જન કરીએ છીએ એની સામે એટલા જ ગ્રીનહાઉસ ગેસીસનું આપણે શોષણ કરી લઈએ તો આપણે પૃથ્વીને વધુ નુકસાન પામતા અટકાવી શકીએ બરાબર બીજા કયા જે ટોપ કાર્બન ઉત્સર્જન કરનારા જે દેશો છે જેમ કે અમેરિકા છે ચાઇના છે એ લોકોએ શું ધ્યેય રાખ્યો છે તો ચાઇના તો બીજીંગ અનાઉન્ડ નો ન્યૂ પ્લેઝિસ ઓન મંડી ઇટ પ્રીવિયસલી પ્લેઝડ નેટ ઝીરો બાય ટ્વેન્ટી સિક્સટી તો ચાઇનાનો ટાર્ગેટમાં કોઈ બદલાવ નથી ચાઇના બે હજાર સાઈઠ સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો પ્રયત્ન

શું છે તો ઝીરો એક એવું રાજ્ય છે જેમાં દેશનું કુલ ઉત્સર્જન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડના શોષણ દ્વારા સરભર કરવામાં આવે છે જેમ કે વૃક્ષો અને જંગલો દ્વારા અને ભવિષ્યવાદી ટેકનિક્સ દ્વારા કાર્બન ડાયોક્સાઇડને ભૌતિક રીતે દૂર કરવામાં આવશે સિત્તેરથી વધુ દેશોએ સદીની મધ્ય સુધીમાં નેટ ઝીરો બનવાનું વચન આપ્યું છે અને પૂર્વ ઔદ્યોગિક સમયથી વૈશ્વિક તાપમાનને બે ડિગ્રી સેલ્સિયસની અંદર રાખવાના પેરિસ કરારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે આ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બરાબર તો આ પેરિસ સંધિના જે આપણા ગોલ્સ છે જે ટ્વેન્ટી થર્ટી સુધીના અથવા તો ટ્વેન્ટી ફિફ્ટી સુધીના તેને અચીવ કરવામાં પણ આ જે બધા પ્લેજીસ છે આ જે બધા નિયમો છે તે આપણને મદદ કરશે બે હજાર સિત્તેરનું ભારતનું નેટ ઝીરો લક્ષ્ય તેના ટીકાકારોને ચૂપ કરે છે પરંતુ તે અપેક્ષિત રેખાઓ સાથે છે બરાબર એટલે આપણી માટે આ ગોલ્સ બહુ અઘરા છે પરંતુ એ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે કે આટલી વસ્તી હોવા છતાં આટલા અન્ય ક્ષેત્રના ચેલેન્જીસ હોવા છતાં પણ ભારત પોતાની પોલિસીઝમાં પર્યાવરણને મોખરે રાખશે અહીં મોટી વાત એ લક્ષ્ય નથી પરંતુ હકીકત છે કે ભારતે આખરે ધીરજ ધરીને એને લક્ષ્ય મેળવવાનું નક્કી કર્યું છે જે તે ઘણા સમયથી રોકી રહ્યું હતું તો આપણે ડેવલપમેન્ટને લઈને છેલ્લા થોડા સમયથી આપણા પર્યાવરણના ગોલથી હટી ગયેલા બરાબર અને દુનિયાને એવું લાગતું હતું કે ભારત કંઈ કામ કરતું નથી પરંતુ આપણે આ ટાર્ગેટ્સને મૂકીને આપણે ફરીવાર જે ગોલ્સ છે એને આપણે સેટ કર્યા છે પેરિસ એગ્રીમેન્ટ હેઠળ સબમિટ કરવામાં આવેલ તેના ક્લાઇમેટ એક્શન પ્લાનમાં ભારતે બે હજાર પાંચના સ્તરની સરખામણીમાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતા અથવા કુલ ઘરેલું ઉત્પાદનના એકમ ઉત્સર્જનમાં તેત્રીસથી પાંત્રીસ ટકા ઘટાડો કરવાનું વચન આપ્યું હતું જેને આપણે હવે કેટલું કરી દીધું છે પિસ્તાળીસ ટકા કરી દીધું છે કે ભાઈ બે હજાર ત્રીસ સુધીમાં હવે આપણે પિસ્તાળીસ ટકા જેટલું કાર્બન પર જે ડિપેન્ડન્સી છે આપણી તે શું કરવાની છે ઘટાડવાની છે ભારતના ઉત્સર્જનમાં ઘટાડો તો વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થા સ્થાઓમાં ભારતનું માથાદીટ ઉત્સર્જન સૌથી ઓછું છે જે વિશ્વની વસ્તીના સિત્તેર ટકા હિસ્સો હોવા છતાં કુલમાંથી માત્ર પાંચ ટકા ઉત્સર્જન કરે છે જો યુએસએમાં વસ્તી ઓછી છે કાર્બન એમિશન વધારે છે ભારતની લાઈફસ્ટાઈલ એવી છે કે ભારતમાં વસ્તી વધુ હોવા છતાં ભારતનું કાર્બન એમિશનમાં યોગદાન ઘણું ઓછું છે જે પોઝિટિવલી ડિપેન્ડ કરે છે આપણી પોલિસીઝમાં વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર બે હજાર અઢારમાં ભારતનું કુલ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન લગભગ ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ટન હતું તે બે હજાર ત્રીસ સુધીમાં દર વર્ષે ચાર અબજ ટનથી વધુ થવાની ધારણા છે તેનો અર્થ એ છે કે હવેથી બે હજાર ત્રીસની વચ્ચે ભારત વર્તમાન વિકાસ દરે પાંત્રીસથી ચાળીસ અબજ ટનની વચ્ચે ક્યાંય પણ ઉત્સર્જન કરી શકે છે તેથી વન બિલિયન ટન ઘટાડવું આગામી નવ વર્ષમાં એ વ્યાપાર સામાન્ય પરિસ્થિતિમાં તેના સંપૂર્ણ ઉત્સર્જનમાં ટુ પોઈન્ટ ફાઇવથી ત્રણ પર્સન્ટનો ઘટાડો દર્શાવે છે બરાબર તો બે પોઈન્ટ પાંચથી ત્રણ ટકાનો આવનારા સમયમાં પણ ઘટાડો જોવા મળી શકશે કે આપણે એક બિલિયન ટનથી આપણા જે ઓવરઓલ કાર્બન ઉત્સર્જન છે તેને આપણે શું કરવાના છે ઘટાડવાના છે તો સીઓપી ટ્વેન્ટી સિક્સમાં જે ભારતની સ્થિતિ હતી અને ભારતે જે રીતે પોતાના ધ્યેય નક્કી કર્યા છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે બહુ અગત્યના છે ભારતના નવા રિન્યુએબલ લક્ષ્ય કયા કયા છે તો બે હજાર ઓગણીસમાં ભારતે જાહેરાત કરી હતી કે બે હજાર ત્રીસ સુધીમાં તેની નવીનીકરણીય ઉર્જાની સ્થાપિત ક્ષમતાને ચારસો પચાસ ગીગાવોટ સુધી લઈ જશે જેને હવે આપણે કેટલી કરી દીધી છે પાંચસો ગીગા વોટ તે સમયે ભારતનું જાહેરમાં જણાવેલ લક્ષ્ય વર્ષ બે હજાર બાવીસ સુધીમાં એકસો પંચોતેર ગીગાવોટ હતું સ્થાપિત રિન્યુએબલ ક્ષમતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહી છે અને ચારસો પચાસ ગીગાવોટથી પાંચસો ગીગાવોટ સુધીની તેની પ્રતિબદ્ધતા મુજબની વૃદ્ધિ બહુ પડકારજનક હોવાની શક્યતા નથી એટલે આપણને બહુ વાંધો પડવાનો નથી આપણે જે બે હજાર ત્રીસ સુધીમાં ચારસો ગીગાવોટ હતું તેને આપણે શું કર્યું છે બે હજાર ત્રીસ સુધીમાં પચાસ પાંચસો ગીગાવોટ કરી દીધું છે પચાસ ગીગાવોટની આપણા લક્ષ્યમાં આપણે વધારો કર્યો છે પણ એ વધારો આપણને બહુ ઇઝીલી આપણે અચીવ કરી લઈશું બિનઅશ્મિભૂત ઈંધણના ઉર્જા પ્રમાણમાં વધારો ઉર્જા મિશ્રણમાં પચાસ ટકા કુદરતી આનુષંગિક છે એનર્જી સેક્ટરમાં મોટાભાગની નવી ક્ષમતા વધારાઓ નવીનીકરણીય અને બિનઅશ્મિભૂત ઈંધણ જગ્યામાં કરવામાં આવી રહી છે બરાબર એટલે મોટા ભાગના એનર્જી સેક્ટરમાં જ્યાં આપણે અશ્મિભૂત ઈંધણ વાપરીએ છીએ ત્યાં આપણે નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ અને નોન ફોસિલ એનર્જી હવે આપણે ધીરે ધીરે વાપરવાનું શરૂ કરી રહ્યા છે બરાબર એનું એક સીધું સાધું ઉદાહરણ આપું તો આજથી પાંચ વર્ષ પહેલાં આપણને સોલાર પેનલનો જે કોન્સેપ્ટ હતો તે નથી ખબર કે ભાઈ સૌર ઉર્જાનો પણ આ રીતે ઉપયોગ થઈ શકે છે હવે આજે તમે જુઓ તો લગભગ તમારી આસપાસના દરેક ઘરમાં દરેક બીજા કે ત્રીજા ઘરમાં તમને સોલાર પેનલ જોવા મળશે બરાબર તો એ શું દર્શાવે છે કે ભાઈ સરકારની પ્રતિબદ્ધતા છે કે દરેક ઘર પોતાનું પાવર હાઉસ બને જેથી કરીને જે આપણે કોલસા પર નિર્ભરતા છે વીજળી ઉત્પાદન માટેની તેને આપણે શું કરી શકીએ ઘટાડી શકીએ હકીકતમાં ભારતે પહેલેથી જ કહ્યું છે કે તે બે હજાર બાવીસ પછી કોઈ નવા કોલ પાવર પ્લાન્ટ શરૂ કરવાની યોજના નથી અત્યાર સુધીમાં ભારત ટ્વેન્ટી થર્ટી સુધીમાં અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો દ્વારા ચાળીસ ટકા વીજળી ઉત્પાદનનું લક્ષ્ય રાખતું હતું બરાબર તો આપણે હવે શું કહી દીધું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં આપણે ફિફ્ટી પર્સેન્ટ ઓફ અવર ટોટલ એનર્જી આપણે શેમાંથી મેળવીશું નોન ફ્યુલ અથવા તો રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી મેળવીશું તો અહીંયા પણ આપણે આપણા ગોલને પુશ કરીને દસ ટકાનો શું કર્યો છે વધારો કર્યો છે ક્લાઇમેટ ફિનાન્સની વાત કરીએ તો ભારતના પ્રયત્નોને વિકસિત દેશો તરફથી ક્લાઇમેટ ફાઇનાન્સની ઉપલબ્ધતા દ્વારા ટેકો આપવો પડશે વિદેશી મૂડી વિના રાહતની શરતો પર આ સંક્રમણ મુશ્કેલ સાબિત થશે કેમ કારણ કે ભારત માટે પર્યાવરણ એક સમસ્યા નથી ભારત માટે શિક્ષણ પર ધ્યાન આપવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવાનું છે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન પર ધ્યાન આપવાનું છે ગરીબી પર ધ્યાન આપવાનું છે બરાબર આરોગ્ય પર ધ્યાન આપવાનું છે તો ભારત પાસે ઘણા બધા એવા અલગ સેક્ટર છે જ્યાં ભારતે હજુ પોતાના લોકોને સારી જિંદગી આપવાની છે એટલે જો બહારના દેશો જ્યાં સુધી ભારતને મદદ નહીં કરે ત્યાં સુધી ભારત પોતાના પૈસા ખર્ચીને આ ધ્યેયો પાસ કરી શકે નહીં એટલે ક્લાઇમેટ ફિનાન્સ બહુ અગત્યની વસ્તુ અહીંયા સાબિત થશે ભારત શક્ય તેટલી વહેલી તકે યુએસડી વન ટ્રિલિયન ડોલર ક્લાઇમેટ ફાઇનાન્સની માંગ કરે છે અને તે માત્ર આબોહવાની ક્રિયા પર નજર રાખશે નહીં પરંતુ ક્લાઇમેટ ફાઇનાન્સનું વિસ્તરણ પણ કરશે સૌથી મહત્વની વાત એ છે કે ભારતે ફરી એકવાર જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની હાકલ કરી છે નેટ ઝીરો હાંસલ કરવા માટેના જરૂરી પગલાં શું છે તો નેટ આ અનુસાર એનર્જી કાઉન્સિલ ઓન પર્યાવરણ અને વોટર્સ અનુસાર ભારતની ક્ષેત્રીય એનર્જી અનુવાદ અને આબોહવા નીતિ અભ્યાસ માટેના નેટ શૂન્ય લાક્ષ્યાંક સૂચિતાર્થ ભારતના કુલ સ્થાપિત સૌર શક્તિ ક્ષમતા ટ્વેન્ટી સેવન્ટી દ્વારા નેટ ઝીરો હાંસલ કરવાના છપ્પનસો ગીગાવોટ વધારો કરવાની જરૂર રહેશે કોલસાની વપરાશ ખાસ કરીને વીજ ઉત્પાદન માટે ટ્વેન્ટી સિક્સટી દ્વારા નાઇન્ટી નાઇન પર્સેન્ટ ડ્રોપ કરવાની આપણે જરૂર પડશે ભારત ટ્વેન્ટી સેવન્ટી સુધીમાં જો ભારતે નેટ ઝીરો હાંસલ કરવું હોય તો એટલે કે બે હજાર સાઠ સુધીમાં આપણે જે કોલસા ઉપર આપણી ડિપેન્ડન્સી છે તેને નવ્વાણું ટકા આપણે શું કરી દેવી પડશે ઘટાડી દેવી પડશે ક્રૂડ તેલનો વપરાશ તમામ ક્ષેત્રોમાં બે હજાર પચીસ પચાસ સુધીમાં ટોચ પર પહોંચવાની જરૂર છે બે હજાર પચાસથી બે હજાર સિત્તેરની વચ્ચે તેમાં નેવું ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળશે ગ્રીન હાઇડ્રોજન ઔદ્યોગિક ક્ષેત્રની કુલ ઉર્જા જરૂરિયાતોમાં ઓગણીસ ટકા યોગદાન આપી શકે છે તો આપણે ગ્રીન હાઇડ્રોજનનું જે ક્ષેત્ર છે તેના પર પણ આપણે ધ્યાન આપવાનું છે જેના માટે ઓલરેડી આપણા બજેટમાં ચર્ચા થઈ ચૂકી છે બે હજાર વીસના બજેટમાં પણ એની ચર્ચા થઈ અને બે હજાર એકવીસના બજેટમાં પણ એની ચર્ચા થઈ છે હાલમાં જ ગવર્મેન્ટે એક હજાર કરોડ રૂપિયા હાઇડ્રોજન મિશનના રિસર્ચ માટે સાઈડ પર ફાળવવામાં આવ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તો આ તમારી વાત હતી આખી સીઓપી ટ્વેન્ટી સિક્સ અને ભારતની પર્યાવરણને લઈને પ્રતિબદ્ધતા વિશે ભારતે જે અલગ અલગ ગોલ્સ નક્કી કર્યા છે તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે બહુ અગત્યના રહે ચાલો ત્યારબાદનો જે આપણો ટોપિક છે તે ડિફેન્સ સાથે જોડાયેલો છે અને એ છે મહાસાગર સંશોધન જહાજ જેનું નામ છે સાગર નિધિ તો તાજેતરમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી એટલે કે મિનિસ્ટર ઓફ અર્થ એન્ડ સાયન્સ દ્વારા ભારતીય ઉપખંડના પાયોનિયર એવા ઓશન રિસર્ચ વેસલ સાગર નિધિની મુલાકાત લેવામાં આવી હતી આ અગાઉ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસે ચેન્નાઈમાં ભારતનું પ્રથમ માનવ સહિતનું મહાસાગર મિશન સમુદ્રયાન લોન્ચ કર્યું છે બરાબર તો આનું થોડું બેકગ્રાઉન્ડ હું તમને આપી દઉં કે ભાઈ ભારત ડીપ ઓશન મિશન પર હવે પોતાનું બહુ ખર્ચ કરવાનો છે લગભગ છ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ ડીપ ઓશન મિશન અંતર્ગત કરવામાં આવશે અને ડીપ ઓશન મિશન બેસિકલી શું છે તો દરિયાની અંદર જેટલા પણ ખનીજ છુપાયેલા છે અથવા તો જે રેર અર્થ મટીરિયલ છે તેને ઉપયોગ કઈ રીતે કરી શકાય તેને આપણે કઈ રીતના આપણી ઇકોનોમીને મજબૂત બનાવવા માટે ઉપયોગ કરી શકીએ એ બધી વાત સમુદ્રયાન અને ડીપ ઓશન મિશન અંતર્ગત કરવામાં આવશે એ અંગેનું સંશોધન કરવામાં આવશે બરાબર શું છે આ સાગર નિધિ તો તે દરિયાઈ તે દેશના દરિયાઈ સંશોધન કાર્યક્રમ માટે બે હજાર આઠમાં કાર્યરત કરવામાં આવ્યું હતું સાગર પૂર્વી અને સાગર પશ્ચિમી પછી તે ત્રીજું સંશોધન જહાજ છે બરાબર તો સાગર પૂર્વી સાગર પશ્ચિમી અને ત્યારબાદ સાગર નિધિ આ જહાજ ભૂવૈજ્ઞાનિક હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રીય સંશોધન કરવા માટે સક્ષમ છે અને પિસ્તાળીસ દિવસ સુધી ચાલતી સફર માટે દસ હજાર નોટિકલ માઇલ એટલે કે ઓગણીસ હજાર કિલોમીટર સુધીની રેન્જ સાથે વાદળી પાણીની ક્ષમતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે બ્લુ વોટર ક્ષમતા એક ઓશન ગોઈંગ કાફલો તેના દેશની પોટ પરની ઉચ્ચ દરિયા પર કામ કરવા માટે સમર્થ ઉલ્લેખ કરે છે બરાબર એટલે આપણા પોટને પણ આ બેટર પોઝિશનમાં મૂકશે તે પ્રથમ ભારતીય ધ્વજ ધરાવતું સંશોધન જહાજ છે જે અગિયાર તોફાનો અને તોતેર નોટિકલ માઇલ પ્રતિ કલાકની પવનની ઝડપનો સામનો કરીને સિક્સટી સિક્સ પર્સેન્ટ અક્ષાંશ સુધી પહોંચ્યું હતું જે કુદરતની સૌથી કઠોર પરિસ્થિતિઓનો સાક્ષી રહ્યું છે બરાબર એટલે ઓલરેડી એ ઘણા બધા તોફાનોનો સામનો કરી ચૂક્યો છે અને આજે પણ અડીખમ ઊભું છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ પાસે હાલમાં છ જહાજો સાગર નિધિ સાગર મંજુષા સાગર કન્યા સાગર સંપદા સાગર તારા અને સાગર અન્વેષિકા છે જેનો ઉપયોગ સમુદ્રના અવલોકનો સહિત અનેક મહાસાગર અભ્યાસો અને એપ્લિકેશન માટે થાય છે તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ માટેના જે વેસલ્સ છે સાગર સંશોધન માટેના ઓશન એનાલિસિસ માટેના એ તમારે યાદ રાખવાના મહત્ત્વ શું થશે તો બ્લૂ ઇકોનોમીને વિકસાવવામાં મદદ થશે બરાબર બ્લૂ ઇકોનોમી એટલે બેસિકલી શું કે ભારતની ત્રણ તરફ જે દરિયા કિનારો છે એનો આપણે કમર્શિયલ રીતે એટલો ઉપયોગ નથી કરતા જેટલો થવો જોઈએ તો એનો કઈ રીતે આપણે કમર્શિયલી ઉપયોગ કરી શકીએ તે આપણને અહીંયા ખબર પડશે ચાલો બ્લુ ઇકોનોમી માટે દરિયાઈ સંશોધનોની શોધખોળ અને ઉપયોગ કરવા તથા શોધ અને બચાવ કામગીરીમાં ભાગીદારી માટે સંશોધન જહાજો જરૂરી છે ખાસ કરીને ડીપ ઓશન મિશનના અમલીકરણ માટે તેનો ઉપયોગ સુનામી મોનિટરિંગ સિસ્ટમ્સ અને રિમોટલી ઓપલે ઓપરેટેબલ વાહનોને શરૂ કરવા ખાણો તથા ગેસ હાઇડ્રેટ્સને ઓળખવા માટે પણ થાય છે તેનો ઉપયોગ ભવિષ્યના ગેસ હાઇડ્રેટના બળતણ પર સમુદ્રી અભ્યાસ કરવા અને જીવનની ઉત્પત્તિ તથા ક્રોનિક રોગો માટેના વૈજ્ઞાનિક પુરાવા શોધવા માટે પણ કરવામાં આવશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એમ ઓઈ એસ શું છે તો તેની પાસે હવામાન આબોહવા મહાસાગર તથા સિસ્મોલોજીકલ સેવાઓ પ્રદાન કરવાનો અને જીવંત અને નિર્જીવ સંસાધનોનો ઉપયોગ કરવાનો આદેશ છે તે સંબંધિત મહાસાગર ટેકનોલોજીના વિકાસ અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના મહાસાગર સર્વેક્ષણ અને ખનીજો તથા ઉર્જા માટે ઊંડા મહાસાગરોના વિકાસમાં પણ સામેલ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચેન્નાઈ પાસે સમુદ્રના જીવંત અને નિર્જીવ સંસાધનોના ટકાઉ લણણી માટે તકનીકો વિકસાવવાનો આદેશ છે એટલે ઓલરેડી ભારત સરકાર દ્વારા ઘણી બધી સંસ્થાઓ દ્વારા રિસર્ચ કરી રહી છે જે આપણને ભવિષ્યમાં ઘણા બધા ક્ષેત્રોમાં બરાબર આરોગ્ય ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં રેર અર્થ મટિરિયલ્સના ક્ષેત્રમાં આપણને મદદ કરશે બરાબર એટલા માટે સરકાર રિસર્ચમાં આટલો પૈસો નાખી રહી છે સમુદ્રયાન મિશન શું છે જેની આપણે આગળ અત્યારે આપણે વાત કરી તો તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ચેન્નઈમાં ભારતનું પ્રથમ માનવ સહિત મહાસાગર મિશન બરાબર માનવ સહિત ઇઝ ધ અંડરલાઈન વર્ડ તો માનવ સહિત મહાસાગર મિશન સમુદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું છે આ અનોખા મહાસાગર મિશન સાથે ભારત યુએસ રશિયા ફ્રાન્સ જાપાન અને ચીન જેવા રાષ્ટ્રોના ચુનંદા ક્લબમાં જોડાયું છે જેઓ પાસે સબ સી પ્રવૃત્તિઓ સબસી પ્રવૃત્તિઓ એટલે કે ઓશનની અંદર જઈને પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની વિશિષ્ટ ટેકનોલોજી અને વાહનો છે અત્યાર સુધી આપણી પાસે એવું નહીં હતું કે આપણે દરિયાની અંદર આપણે અમુક બસ્સો મીટર સુધી જ જઈ શકતા શકતાં સબમરીનથી હવે આપણે સમુદ્રયાન મિશન દ્વારા છ હજાર મીટર અંદર સુધી આપણે જઈ શકીશું અને સંશોધન કરી શકીશું જે અત્યાર સુધી જ આ ડેવલપ્ડ નેશન છે એ લોકો પાસે જ ટેકનોલોજી હતી શું છે સમુદ્રયાન તો તે ભારતનું પ્રથમ અનોખું માનવ સહિત મહાસાગર મિશન છે જેનો ઉદ્દેશ્ય ઊંડા સમુદ્રમાં સંશોધન અને દુર્લભ ખનીજોના ખાણકામ માટે માણસોને સબમર્સિબલ વાહનમાં મોકલવાનો છે સબમર્સિબલ એટલે જે પાણીમાં પણ કામ કરે તેવા મશીનરીઝ તે માનવ સહિત સબમર્સિબલ વાહન મત્સ્ય સિક્સ થાઉઝન્ડમાં ત્રણ લોકોને સમુદ્રની અંદર છ હજાર મીટરની ઊંડાઈ સુધી ઊંડા અભ્યાસ માટે મોકલશે સબમરીન માત્ર બસો મીટર સુધી જ અંદર જઈ શકે છે તે છ હજાર કરોડ રૂપિયાના ડીપ ઓશન મિશનનો એક ભાગ છે તો ડીપ ઓશન મિશનની પણ મેં ચર્ચા કરી એનો એક ભાગ જે શરૂ થઈ ચૂક્યો છે ઓલરેડી અને એ છે સમુદ્રયાન મિશન અને એની અંદર જે સબમર્સિબલ વ્હીકલ છે તે છે મત્સ્ય સિક્સ થાઉઝન્ડ ડીપ ઓશન મિશન શું છે તો તે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ દ્વારા જૂન બે હજાર એકવીસમાં મંજૂર કરવામાં આવ્યું હતું તેનો ઉદ્દેશ્ય સંસાધનો માટે ઊંડા મહાસાગરનું અન્વેષણ કરવાનો દરિયાઈ સંસાધનોના ટકા ઉપયોગ માટે ડીપ સી ટેકનોલોજી વિકસાવવાનો અને ભારત સરકારની બ્લુ ઇકોનોમી ઇનિશિયેટિવસને ટેકો આપવાનો છે મિશનનો અંદાજિત ખર્ચ ચાર હજાર સિત્યોતેર કરોડ રૂપિયા પાંચ વર્ષના સમયગાળામાં અને તબક્કાવાર રીતે એને રિલીઝ કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ આખા મિશનની મોનિટરિંગ કરશે બરાબર અને એવું નથી કે માત્ર મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ જો ઇસરો જેવી કોઈ સંસ્થાનો કે અન્ય કોઈ વૈજ્ઞાનિક સંસ્થાનો કે અન્ય કોઈ મિનિસ્ટ્રી નું સંકલનમાં જરૂરી હશે તો એ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે મત્સ્ય સિક્સ થાઉઝન્ડ શું છે તો તે સ્વદેશી રીતે એટલે કે ઇન્ડિજિનિયસલી રીતે ડેવલપડ કરવામાં આવેલી સબમર્સિબલ વાહન છે તે હજાર અને પંચાવનસો મીટરની વચ્ચે અંદાજિત ઊંડાઈ પર સ્થિત ગેસ હાઇડ્રેટ પોલીમેટાલિક મેંગેલી મેંગેનીઝ નોડ્યુલ્સ હાઇડ્રોથર્મલ સલ્ફાઈડ અને કોબાલ્ટ ક્રસ્ટ જેવા સંસાધનોના ઊંડા સમુદ્રમાં સંશોધન કરવામાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સને સુવિધા આપશે ઓલિમેટાલિક નોડ્યુલ્સ જેને મેંગેનીઝ નોડ્યુલ્સ પણ કહેવામાં આવે છે તે સમુદ્રના તળિયે ખનિજ મિશ્રણ છે જે કોરની આસપાસ આયન અને મેંગેનીઝ હાઇડ્રોક્સાઇડના કેન્દ્રિત સ્તરોથી બનેલું છે મહત્ત્વ શું છે તો આ સ્વચ્છ ઉર્જા પીવાના પાણી અને બ્લુ ઇકોનોમી બરાબર વાદળી અર્થવ્યવસ્થા એટલે કે બ્લૂ ઇકોનોમી માટે મહાસાગર સંશોધનોની શોધ કરવા માટે વધુ વૃદ્ધિના માર્ગો ખોલશો તો આપણી પાસે ઇકોનોમીને બુસ્ટઅપ કરવાની એક બહુ જ મોટો ચાન્સ છે જો આપણે આ રિસર્ચમાં સક્સેસફુલ થઈએ છીએ તો વિકસિત દેશોએ પહેલાંથી જ આ પ્રકારના મહાસાગર મિશન હાથ ધર્યા છે ભારત જ પહેલો એવો વિકાસશીલ દેશ છે જે સક્ષમ છે એની અર્થવ્યવસ્થા અને જરૂરિયાતો એટલી મોટી છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પાસે અને પ્રથમ વિકાસશીલ દેશ છે કે જે આવું કોઈ ડીપ ઓશન મિશન સ્ટાર્ટ કરી શકે છે અન્ય સંબંધિત પહેલો તો ટકાઉ વિકાસ માટે બ્લુ ઇકોનોમી પર ભારત નોર્વે મળીને ટાસ્ક ફોર્સ બનાવી છે સાગરમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ઓ સ્માર્ટ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ નીતિ બનાવવામાં આવી છે તો આપણે સમુદ્રને અને બ્લુ ઇકોનોમીને વિકસાવવા માટે આપણે ઘણા બધા પગલાંઓ સાથે સાથે ભરી રહ્યા છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે બે હજાર એકવીસ માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બરાબર તો તાજેતરમાં પ્રથમ નામની એક સંસ્થા છે એ એનજીઓને નાગરિક સમાજ સંગઠનને બે હજાર એકવીસ માટે શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે પ્રથમ ભારત અને સમગ્ર વિશ્વમાં વંચિત બાળકોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સમર્પિત છે તો પ્રથમ સંસ્થા છે તે ભારતમાં અને વિશ્વમાં જે વોલરેબલ ક્લાસ છે તેના વિદ્યાર્થીઓ માટે તેના બાળકો માટે શિક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર શું છે અથવા તો ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ જેને તમે કહી શકો તે શું છે તો શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર ભૂતપૂર્વ વડાપ્રધાનની યાદમાં તેમના નામે ટ્રસ્ટ દ્વારા ઓગણીસો છ્યાસીમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટ કહ્યું છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તેમના પ્રશસ્તિ પત્ર સાથે પચીસ લાખ રૂપિયાનો નાણાકીય પુરસ્કાર પણ સામેલ છે આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિકાસની ખાતરી કરવા વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ સ્વતંત્રતા તથા બહેતર માનવતાના અવકાશને આગળ વધારવા અને નવી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા બનાવવા માટે કરે છે અને એના માટે કામ કરે છે તો જે લોકો સમાજને ઉપયોગી દેશને ઉપયોગી કામ કરતા હોય તે લોકોને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે પ્રથમ શું છે તો પ્રથમ સંસ્થાની સ્થાપના ઓગણીસો પંચાણુંમાં કરવામાં આવેલી પ્રથમ એ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સમુદાય આધારિત પ્રી સ્કૂલની સ્થાપના કરીને અને તેમના વર્ગોમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ આપીને તેનું કામ શરૂ કર્યું હતું છ લાખ ગ્રામીણ ભારતીય બાળકોના સર્વેક્ષણ પર આધારિત તેનો વાર્ષિક સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ એસર આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યનો રિપોર્ટ છે બરાબર હવે ત્રણ ખંડોમાં ચૌદ દેશોમાં શિક્ષણના પરિણામો અને શીખવાની ખામીઓનું મૂલ્યાંકન કરવા માટે એક મોડલ તરીકે ઉપયોગમાં લેવાય છે તો એસર રિપોર્ટ જ્યાં જ્યાં શિક્ષણની ખામીઓ છે શિક્ષણનું હાલનું સ્થાન કયું છે એ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એસર દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પ્રતિસાદ આપવા માટે બે હજાર સાતમાં પ્રથમે તેનો ફ્લેગશીપ પ્રોગ્રામ રીડ ઇન્ડિયા શરૂ કર્યો જેનો હેતુ મૂળભૂત વાંચન અને અંક ગણિતને મજબૂત કરીને બાળકોના શિક્ષણમાં સુધારો કરવાનો છે આના માટે પુરસ્કાર આપવામાં આવેલો તો પ્રથમને તેના એક ક્વાર્ટર સદી કરતાં વધુના સમયમાં અગ્રણી કાર્ય માટે એનાયત કરવામાં આવ્યો હતો જેમાં દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ મળે તેની ખાતરી કરવા માટે શિક્ષણ પહોંચાડવા માટે ડિજિટલ ટેકનોલોજીના તેના નવીન ઉપયોગ માટે યુવા વયસ્કોને કૌશલ્ય પ્રદાન કરવાના તેના કાર્યક્રમો માટે શિક્ષણની ગુણવત્તાના તેના નિયમન મૂલ્યાંકન માટે અને કોવિડ નાઇન્ટીન સંબંધિત શાળાઓ બંધ થવા દરમિયાન બાળકોને શીખવા માટે સક્ષમ બનાવવા માટે તેના સર પ્રતિસાદ માટે તો ઘણી બધી એક્ટિવિટીમાં પ્રથમે બહુ સારું કામ કર્યું છે એનું પર્ફોમન્સ બહુ સારું છે જે માટે પ્રથમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર વીસ માટેનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે કેન્દ્ર સરકારની યોજના સાથે જોડાયેલો છે અને ટોપિક છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણે વીસમી નવેમ્બર બે હજાર એકવીસના રોજ પાંચ વર્ષ પૂરા કર્યા છે અગાઉ એવું નોંધવામાં આવ્યું હતું કે કોવિડ ઓગણીસની પ્રતિકૂળ અસરને કારણે પ્રધાનમંત્રી આદર આવાસ યોજના ગ્રામીણ હેઠળ મંજૂર કરાયેલા મકાનોમાંથી માત્ર ફાઇવ ફોર વર્ષ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં પૂર્ણ થવા પર પહોંચ્યા છે કેમ કારણ કે ફંડિંગનો ઇસ્યુ હતો લોજિસ્ટિકનો ઇસ્યુ હતો એટલા માટે લોકોને જે ગતિથી કામ ચાલવું જોઈતું હતું તે ગતિથી કામ ચાલ્યું નથી હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અમલીકરણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને સંભાળે છે તો જુઓ ગ્રામીણ યોજના કોણ સંભાળે છે આપણું ગ્રામ્ય વિકાસ મંત્રાલય જ્યારે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રી છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને સંભાળે છે લોન્ચ ક્યારે થયેલી આ યોજના તો બે હજાર બાવીસ સુધીમાં બધા માટે આવાસના ઉદ્દેશ્યને હોમ ફોર એવરીવન અથવા તો રેસિડેન્ટ ફોર એવરી વનના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે અગાઉની ગ્રામીણ આવાસ યોજના એટલે કે ઇન્દિરા આવાસ યોજના પહેલી એપ્રિલ બે હજાર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં પુન પુનરચના કરવામાં આવી હતી સામેલ મંત્રાલય કહ્યું છે એનું તો ગ્રામીણ વિકાસ મંત્રાલય મિનિસ્ટ્રી આ સંભાળે છે આ આખવાનો કાર્યભાર એમ શું છે તો બધા ગ્રામીણ પરિવારો મૂળભૂત સુવિધાઓ સાથે પાક્કું ઘર પાડે કોણ બેઘર છે અથવા તો કચ્ચા હાઉસમાં વસવાટ કરે છે તેની વિગતો કાઢે અને ખંડિયેર હાલતમાં જે ઘરો છે તેને માર્ચ બે હજાર બાવીસ સુધીના અંત સુધીમાં એ બધાને પાક્કા ઘરોમાં પરિવર્તિત કરવાનો સરકારનો હેતુ છે કચ્ચા એકમો બાંધકામ ગરીબી રેખા નીચે ગ્રામીણ લોકોને મદદ કરે છે અને સંપૂર્ણ ગ્રાન્ટ સ્વરૂપે સહાય આપીને હાલના નિરૂપયોગી હાઉસના હાઉસનાની હાલતમાં સુધારો કરવામાં આવશે તો પૂરેપૂરું ફંડિંગ સરકાર તરફથી આપવાની પણ અહીંયા યોજના છે લાભાર્થીઓ કોણ છે તો એસસી એસટી સમુદાયમાં આવતા લોકો મુક્ત કરાયેલા બંધુઆ મજૂરો બિન એસસી એસ ટી કેટેગરીના લોકો વિધવાઓ અથવા કાર્યવાહીમાં માર્યા ગયેલા સંરક્ષણ કર્મચારીઓના નજીકના સગા ભૂતપૂર્વ સૈનિકો અને અર્ધલશ્કરી દળોના નિવૃત્ત સભ્યો અપંગ વ્યક્તિઓ અને લઘુમતીઓને આ યોજનાનો લાભ મળશે લાભાર્થીઓની પસંદગી કેવી રીતના કરવામાં આવશે તો ત્રણ તબક્કાની માન્યતા દ્વારા લાભાર્થીઓની પસંદગી થશે અને એ છે સામાજિક આર્થિક જાતિ ગણતરી બે હજાર અગિયાર અને જીઓ ટેગિંગ ખર્ચ વહેંચણી કેવી રીતના થશે તો જો આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એકમ સહાયની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સાદા વિસ્તારોમાં સિક્સટી ફોર્ટી રેશિયોમાં વહેંચવામાં આવશે અને ઉત્તર પૂર્વીય તથા પર્વતીય રાજ્યો માટે નેવું દસના પ્રમાણમાં વહેંચવામાં આવે છે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું કે ભાઈ નોર્થ ઈસ્ટના જે રાજ્યો છે પર્વતીય રાજ્યો ત્યાં નેવું ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દસ ટકા ખર્ચ રાજ્ય સરકાર જ્યારે અન્ય રાજ્યોમાં સાઠ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ચાળીસ ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે બરાબર તો આ થઈ ગઈ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો આ હતો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને બધા જ ટૉપિકમાં સમજ પડી છે જો કોઈપણ ટૉપિકમાં ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ